संस्कृतम। नमस्कार मित्रों, हूँ अभिषेक। विद्यार्थियों तेमज संस्कृत प्रेमियों नी आ चैनल संस्कृत ज्ञानम मा आपनु स्वागत छे। आजनो आपनो विषय छे धोरण 10 नु 10मू पद्य त्वमेका भवानी। सौ प्रथम पद्यना नाम ने समझीशु। त्वम एका भवानी, अही त्वम जे पद छे ते युष्मत शब्दनु प्रथमा विभक्ति एक वचननु रूप छे। त्वम एटले के तू, एका एटले के एक, अने भवानी जे पद छे ते मां अंबानु अहिया संबोधन पद छे। प्रस्तावना जोईए, अहीं आपवामां आवेल आ पद्य एक स्तोत्र छे जे आदि शंकराचार्य जीनी सरस मजानी कृति छे, जेनू नाम छे भवान्यष्टकम। अष्टक एटले जेमा 8 श्लोक होय। अहीं ते पैकी 8માંથી 5 श्लोक पसंद करी लेवामां आव्या छे। अहीं स्तोत्रमां मां जगदंबा भवानीनी स्तुति छे। स्तुतिना प्रत्येक श्लोकमां भक्तनी अनन्य शरणागति तेमज अबोध बाळक भक्तिनुं सतत दर्शन थाय छे। अहीं वर्णन छे ते प्रमाणे आ स्तोत्रनुं गान करनार भक्तने सांसारिक संबंधियों के संसारना कोई पण कर्ममां रस रुचि नथी। एने मन तो मात्र मां भवानी ज सर्वस्व छे। बाह्य कर्मकांड करता श्रद्धा साथे सादगी पूर्ण अने गुणवान जीवन वधारे महत्वनुं होय छे। तो चालो आवो ज एक सरस मजानो बोध पाठवती आ स्तुतिने आपणे भावथी समझवानो प्रयत्न करीशुं। सौ प्रथम श्लोकना उच्चारणने जोईए। आपेल संस्कृत एकदम सरळ छे अने એ જ તો શંકરાચાર્યજીની કૃતિની વિશેષતા છે કે સરળમાં સરળ ભાષામાં ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરાવવું। ઉચ્ચારણ જોઈએ। ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યઃ ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની। શબ્દોના અર્થોને જોઈએ। ન તાતઃ, તાતઃ શબ્દનો અર્થ થાય પિતા। પિતા નથી, માતા નથી, બંધુ કહેતા કે ભાઈ નથી, દાતા નથી, પુત્ર પણ નથી, પુત્રી પણ નથી, ભૃત્યઃ એટલે કે સેવક, સેવક પણ નથી, ભર્તા સ્વામી પણ નથી, જાયા એટલે કે પત્ની પણ નથી, વિદ્યા નથી। વૃત્તિ શબ્દનો અહીંયા અર્થ છે નોકરી અથવા તો ધંધો, તે પણ નથી। હે મા ભવાની, અહીંયા ભવાની જે પદ છે તે માતાનું સંબોધન પદ છે। ત્વમ, તું, એકા, એક, એવ, જ, મમ, મારી, ગતિહી, ગતિ છે। ત્વમ, તું જ મારી ગતિ છે। બોર્ડમાં લખવાના મુખ્ય અર્થને જોઈએ। મારે કોઈ પિતા નથી, માતા પણ નથી, ભાઈ નથી, દાતા નથી કે પછી પુત્ર કે પુત્રી પણ નથી, નોકર પણ નથી, સ્વામી પણ નથી, પત્ની પણ નથી, મેં જે પ્રાપ્ત કરેલી વિદ્યા છે એ પણ નથી, નોકરી કે ધંધો પણ નથી। હે મા ભવાની, તું એક જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે। પ્રસ્તાવનામાં જે મુજબ ઉલ્લેખ છે તે રીતે ભક્તને સાંસારિક જે આ બધા સંબંધો છે તેમાં કોઈ પણ પ્રકારની રસરૂચિ નથી। આ બધું જે સર્વસ્વ પોતાનું છે એ પોતાનું ન માનીને માત્ર ને માત્ર માતા ભવાનીને જ પોતાનું એક સર્વસ્વ માને છે। દુનિયામાં રહેલા દરેક સાંસારિક સંબંધો એક બાજુ છે અને બીજી બાજુએ માતાનું શરણું છે, ત્યારે ભક્ત માતાના શરણાને પ્રાધાન્ય આપી અને એને જ પોતાનું સર્વસ્વ ગણે છે। બીજો શ્લોક જોઈએ। ન જાનામિ દાનમ
नच ध्यानयोगं न जानामि तंत्रं न च स्तोत्रमंत्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। दानम एटले के दान कर्म न जानामि नथी जानतो च अने नथी जानतो ध्यानयोगं तंत्रने नथी जानतो अने स्तोत्रमंत्रने नथी जानतो पूजा विधि ने पूजा क्रिया ने पूजा कर्म ने नथी जानतो अने न्यास योग ने पण नथी जानतो। हे मां भवानी त्वम तू एक ज मारी गति छे तू ज मारी गति छे। श्लोकना भावार्थ ने जोईए। हूँ दान कर्म नथी जानतो हूँ ध्यान योग पण नथी जानतो के हे मां दान कर्म करीने के पछी ध्यान योग करीने तने पामी शकाय ते पण हूँ नथी जानतो। तंत्र मंत्र के स्तोत्र आदि थी पण तने प्रसन्न करी शकाय ते पण हूँ नथी जानतो। अहीं अबोध बाळक भक्तिनुं दर्शन थाय छे। शंकराचार्य स्तोत्रनी रचना करी रह्या छे तेम छता पण पोते मां भवानी सिवाय कशु जाणता नथी અને નથી જાણતા પૂજા વિધિને કે પછી નથી જાણતા ન્યાસ યોગને। ન્યાસ યોગ એટલે શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની પ્રક્રિયાને ન્યાસ યોગ કહેવામાં આવે છે। એ આદિક ન્યાસ યોગની ક્રિયાને પણ જાણતા નથી। એમને મન તો માત્ર ને માત્ર માં ભવાની એક જ ગતિ છે એજ એમની ગતિ છે। ત્રીજો શ્લોક જોઈએ। ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની। પુણ્યમ એટલે કે પુણ્યકર્મને ન જાનામિ નથી જાણતો, તીર્થયાત્રાને નથી જાણતો, મુક્તિ અથવા તો લીન થવું તે પણ કદાચ નથી જાણતો। હે માતા ભક્તિને કે પછી વ્રત તપને પણ નથી જાણતો। હે મા ભવાની તું એક જ મારી ગતિ છે તું જ મારી ગતિ છે। શ્લોકના ભાવાર્થને સમજીએ। પુણ્યકર્મ કે હે મા ભવાની પુણ્યકર્મ કરીને કે પછી તીર્થયાત્રા કરીને પણ તને રાજી કરી શકાય છે તને પામી શકાય છે તે હું નથી જાણતો। મુક્તિનો માર્ગ શું છે કે પછી બ્રહ્મમાં લીન થવું તે ક્રિયાને પણ હું નથી જાણતો। આપની ભક્તિનો રસ કેવો છે કે આપની પાછળ થતા વ્રત તપ એ બધું શું હોય છે તે પણ હું નથી જાણતો। મારે મન તો હે મા ભવાની તું જ મારું સર્વસ્વ છે તું જ મારી ગતિ છે। આમ શંકરાચાર્યજી ભક્તિ કરતા હોવા છતાં પણ પોતે ભક્તિના માર્ગને નથી જાણતા એવું કહીને બાળકની ભક્તિનું દર્શન કરાવે છે। ચોથા શ્લોકને જોઈએ। વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની। હે શરણ્ય, શરણ્ય એટલે કે શરણ આપનારી માં, વિવાદે વિવાદમાં એટલે કે ઝઘડાઓની વચ્ચે, વિષાદ કહેતા કે ચિંતામાં, પ્રમાદમાં એટલે કે આળસમાં, પ્રવાસે મુસાફરી કે યાત્રા દરમિયાન, જલે જળમાં, અનલે અનલ એટલે કે અગ્નિ અગ્નિમાં, પર્વતે પર્વત પર, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે અને અરણ્ય કહેતા કે જંગલમાં, સદા હંમેશાને માટે માં મારું પ્રપાહી રક્ષણ તું કર। હે મા ભવાની તું એક જ મારી ગતિ છે તું જ મારી ગતિ છે। શ્લોકના ભાવાર્થને સમજીએ। હે મા ભવાની જ્યારે હું કોઈ વિવાદમાં ફસાયેલો હોઉં કે પછી ચિંતા કે દુઃખમાં ઘેરાયેલો હોઉં, આળસ વૃત્તિમાં પોરવાયેલો હોઉં, મુસાફરી કરતો હોઉં,
પાણી કે અગ્નિ સમક્ષ હોવ, પર્વત પર હોવ, શત્રુઓની વચ્ચે ફસાયેલો હોવ, કે પછી અરણ્ય કહેતા કે જંગલમાં હિંસક પશુઓની વચ્ચે ઘેરાયેલો હોવ, આ બધી જ પરિસ્થિતિઓમાં હે શરણ આપનારી માં જગદંબા માં ભવાની, તું હંમેશાને માટે મારું રક્ષણ કરજે, તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે। અહીં આ શ્લોક દ્વારા શંકરાચાર્યજી માતા ભવાનીને જીવનની દરેક પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે। અંતિમ શ્લોક પાંચમા શ્લોકને જોઈએ। અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાડ્ય વક્ત્રઃ વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની। અહમ એટલે કે હું સદા હંમેશાને માટે, અનાથ એટલે કે અનાથ, દરિદ્ર એટલે કે ગરીબ, જરા રોગયુક્ત વૃદ્ધ તેમજ રોગથી યુક્ત, વૃદ્ધાવસ્થા અને રોગથી યુક્ત, મહાક્ષીણ દીનઃ કંગાળ તેમજ ક્ષીણ થયેલો, સદા હંમેશા જાડ્ય વક્ત્રઃ જળમુખ વાળો, વિપત્તો એટલે કે વિપત્તિમાં, પ્રવિષ્ટ એટલે કે પ્રવેશેલો, પ્રણષ્ટ એટલે કે નાશ પામેલો। અહીંયા અશ્મી એવું પદ આપણે અન્વયનો જે અર્થ છે એને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે મૂકેલો છે। હે માં ભવાની, તું એક જ મારી ગતિ છે, તું જ મારી ગતિ છે। શ્લોકના ભાવાર્થને સમજીએ। અહીં આપેલ આ પાંચમા શ્લોકમાં ભક્ત પોતાના માટે વિશેષણો પ્રયોજે છે। હે માતા, હું સદાને માટે અનાથ છું, દરિદ્ર કહેતા કે ગરીબ છું, વૃદ્ધાવસ્થા અને રોગથી પીડાયેલો છું, ખૂબ જ ક્ષીણ એટલે કે કંગાળ તેમજ જળમુખ વાળો છું, વિપત્તિઓમાં ફસાયેલો છું તેમજ અંતે હું નાશ પામેલો છું, પણ તેમ છતાં પણ હે માં ભવાની, તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે। અહીં શંકરાચાર્યજી પોતાને નિરાધાર બતાવીને માં જગદંબાનો આધાર પ્રાપ્ત કરી લે છે। એટલા માટે જ આ સ્તુતિ સ્તોત્ર કાવ્યમાં ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેલી છે। તો આપણે બધાએ પણ આ જ ભાવથી આ સ્તોત્રનો અભ્યાસ કર્યો અને આવનારા સમયમાં માં જગદંબાની માં ભવાનીની આ જ પ્રમાણે સ્તુતિ કરતા રહેશું। ધન્યવાદ। જય વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદન માં વસ જો વિધાતા દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદન માં વસ જો વિધાતા દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો માં પા